નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ સાત વિષય ગણિતની અંદર તારીખ સત્તર ચાર બે હજાર ત્રેવીસના રોજ જે પેપર આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ધોરણ સાતના બીજા વિષયના મિત્રો તમારે પેપર સોલ્યુશન જોવાનું બાકી હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો સત્રાંત કસોટીની અંદર એસ ગુણનું પેપર ધોરણ સાતમાં વિષય ગણિતનું જે ત્રણ કલાકમાં પૂર્ણ કરવાનું હશે પ્રશ્ન નંબર એકનો છે પહેલું છે વર્તુળનો પરીક્ષ શોધવાનું સૂત્ર ખાલી ગયા છે તો એનું સૂત્ર છે ટુ પાઇઆર ટુ પાઇઆર દ્વારા તમે પરીક્ષા શોધવાના સૂત્રની મદદથી વર્તુળનો પરીક્ષા શોધી શકો છો જીરો અને પાંચ વચ્ચે ખાલી ગયા સમય સંખ્યાઓ છે તો મિત્રો અસંખ્ય સમય સંખ્યાઓ તમને જોવા મળશે એકસો વીસ ના પંદર ટકા બરાબર ખાલી જગ્યા તો મિત્રો એકસો ટકા ખાલી ગયા છે તો સહગુણક છે તે માઇનસ ચાર છે એક મીટર બરાબર ખાલી ગયા સેન્ટીમીટર તો મિત્રો એક મીટર એટલે સો સેન્ટીમીટર થાય અને ખાસ કરીને મિત્રો એક મીટર એટલે તમારે અહીંયા એક કિલોમીટરે કેટલા મીટર થાય એ તમારી કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે લમગનની ખાલગ્યા શિરોબિંદુ હોય છે તો મિત્રો લમગન હોય તેની કુલ આઠ શિરોબિંદુ જોવા મળે છે ચોરસની સમિતિની ખલગિયા રેખા હોય છે તો ચાર રેખા જોવા મળે છે આઠમું છે વર્તુળ એ ખલગિયા આકૃતિ છે તો વર્તુળ છે મિત્રો ટુ માઇનસ ડી એવી આકૃતિ છે હવે તમને મિત્રો ખલગ્યા પૂછેલી છે એની અંદર જોઈએ તો એક્સ જેમ વાય

આગળ જોઈશું નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો પહેલું છે એક વર્ગમાં પિસ્તાલીસ છોકરાઓ અને ત્રીસ છોકરીઓ છે તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો ગુણોત્તર શોધવા માટે અહીંયા સૂત્ર છે છોકરાઓની સંખ્યા ભાગ્યા મિત્રો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા પિસ્તાલીસ છે અને છોકરાઓ છોકરાઓની છોકરીઓની સંખ્યા ત્રીસ છે તો અહીંયા મિત્રો આપણે લસા છે મેળવો પડે પંદર દુ ત્રીસ થશે મિત્રો અહીંયા પંદર તરી પિસ્તાલીસ તો પંદર પંદર જતા રહ્યા વધ્યા ત્રણ દ્રુત્યાંશ તો ત્રણ દ્રુત્યાંશ હોય તો મિત્રો ત્રણ જેમ બે છે એનો જવાબ આવે છે રૂપ આપવાનું છે ત્રણ વત્તા ચાર તો અહીંયા મિત્રો ત્રણ વત્તા ચારની વાત કરી છે રૂપ તમે કેવી રીતે આપશો તો ખાસ કરીને મિત્રો આની રકમ છે એ નહીં પરંતુ અહીંયા રકમ આપેલી છે ત્રેવીસ દસમાંશ પ્લસ કે તૃતીયાંશ એનું મિત્રો રૂપ આપવાનું હોય તો આવી રીતે તમે આપી શકો છો બરાબર સૌ પ્રથમ તમારે લસા છે નીચે સરખો કરવો પડે બરાબર ત્રણ દુ છ થાય તો નીચે સરખો થશે મિત્રો આ સંખ્યા તમે ધ્યાનમાં ન આપતા તો અહીંયા ઉપર જેટલી નીચે જેટલી ગુણ ઉપર ગુણવા પડે તો અહીંયા તેર દુ છવીસ થાય તો મિત્રો ત્રેવીસ સષ્ટમાંશ અને તેર દુ છવીસ બરાબર એટલે છવ્વીસ ત્રણ દુ છ હવે અહીંયા સરખી સંખ્યા થઈ ગઈ એટલે આપણે આને જગ્યાએ શું લેવું પડે આવી રીતે ગણવો પડે એટલે કે ત્રેવીસ વત્તા છવ્વીસ ભાગ્યા છ અને ત્રેવીસ છવ્વીસ એટલે ઓગણપચાસ ઓગણપચાસના છેદમાં છ ઓગણપચાસ ને છ વડે ભાગીએ તો મિત્રો જવાબ આવે છે તે આઠ પૂર્ણાંક આવશે તો આવી રીતે સાદુરૂપ શોધવાનું છે ત્રીજું છે અઠ્યાસી સેન્ટીમીટર પરીક્ષ ધરાવતા વર્તુળની ત્રિજ્યા શોધો વર્તુળના પરીક્ષ શોધવાનું સૂત્ર આપણે કીધું ટુપાઈઆર છે તો અહીંયા અઠ્યાસી બરાબર મિત્રો બે ગુણ્યા બાવીસમાં ગુણ્યા આર ત્રિજ્યા શોધવાની છે તો અઠ્યાસી ગુણ્યા સાત ભાગાકારમાં હોય તો અહીંયા ગુણ્યાકારમાં જાય અને બાવીસ ગુણ્યા બે જે છેદમાં છે અંશમાં હોય છેદમાં જાય અને ત્રિજ્યા છે તો અહીંયા ખાસ કરીને મિત્રો તમારે જોઈએ તો અને જે છેદ ઉડાડીએ મિત્રો છેદ ઉડાડતા જે જવાબ આવે છે તે ચૌદ આવે છે એટલે કે આર છે ત્રીજિયા છે એ ચૌદ સેન્ટીમીટર છે એના પછી જો એક્સ બરાબર માઇનસ એક હોય તો ત્રણ વત્તાની કિંમત શોધો તો અહીંયા મિત્રો એક્સનો ત્રણ ખાત વ્સનો બે ખાત તો એક્સ બરાબર માઇનસ એક લેતા તો એવી રીતે લઈએ તો એક્સની જગ્યાએ માઇનસ એક લેવાના છે એનો ત્રણ ઘાત માઇનસ એકનો બે ઘાત તો અહીંયા મિત્રો જોઈએ માઇનસ એક એક તો આવશે ઝીરો માઇનસ પ્લસ માઇનસ ખાસ કરીને આ મિત્રો જ્યારે કિંમત શોધવાની હોય કે સાદુ આપવાનું હોય તો આ નિયમ જાણી લેવો જ જરૂરી છે ખાસ કરીને પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ 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 પ્લસ ને પ્લસ 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 આ નિયમ ખાસ ધ્યાન રાખજો કિંમત શોધવા માટે કે સાદુરૂપ આપવા માટે તમને ઉપયોગી થશે કિંમત શોધવાની છે મિત્રો ભાગ્યા ભાગ્યા તો છેદમાં ચાર અને બે ના છેદમાં ચાર હોય તો એની કિંમત આવી રીતે શોધી શકાય મિત્રો અહીંયા ખાસ કિંમત એની આપેલી છે તો અહીંયા મિત્રો જવાબ છે તે સોળ આવે છે પદ્ધતિસરનો દાખલો ગણેલો છે સાદુરૂપ આપવાનો છે આઠ એક્સનો બાર ઘાત અને મિત્રો ટુ એક્સનો ચાર ઘાત તો અહીંયા મિત્રો કિંમત તમારે સાદું રૂપ આપવાનું છો તો તમે આવી રીતે મિત્રો સાદું રૂપ આપવાનો છે આઠ એટલે કે આઠ દુ ચાર દુ આઠ થાય બરાબર અને એનો એક્સનો બાર ઘાત ટુ એક્સનો ચાર ઘાત તો અહીંયા મિત્રો જોઈએ તો બે બે છે ઉડી જાય છે તો ચાર એક્સનો બાર ઘાત થઈ ગયા અને એક્સનો ચાર ઘાત થાય તો મિત્રો ચાર એક્સનો બાર અહીંયા મિત્રો ઉપર આવે એટલે માઇનસમાં આવે બરાબર તો બાર માઇનસ ચાર એટલે કે ચાર એક્સનો આઠ ઘાત થાય છે જવાબ સાતમું છે જેના માત્ર ઉભી સમિતિની રેખા હોય તેવા ચાર અંગ્રેજી લખો તો મિત્રો આવશે એ એચ ઓ અને ડી હોય તેવી બે આકૃતિઓના નામ તો મિત્રો મિત્રો વર્તુળ અને ચોરસ છે જોડકા જોડવાના છે અહીંયા તમને આપેલો છે આઈસક્રીમનો કોન તો એ મિત્રો શંકુ આકારનો જોવા મળે કંપાસ બોક્સ છે લમઘન છે પાસો છે સમઘન અને મોસંબી છે ગોલાક છે તો આવી રીતે જોડકા બનાવવાના છે હવે જોવાના છે પ્રશ્નોના જવાબ અહીંયા મિત્રો આપેલો છે સંખ્યા રેખા દોરવાની છે અને નીચે આપેલી સમય સંખ્યાઓને તેની પર નિરૂપણ કરવાનું છે તો અહીંયા મિત્રો ખાસ કરીને સંખ્યા રેખા તમારે બનાવવી પડશે અને એના ઉપર તમે અહીંયાથી કરી અહીંયા ઝીરો કરી અને અહીંયા મિત્રો એક તૃતીયાંશ બરાબર એવી રીતે એક તૃતીયાંશ એવી રીતે સંખ્યાઓ તમારે લખવાની છે અને જ્યાં ત્રણ ચતુર્થાંશ આવે છે ત્યાં તમારે સંખ્યા રેખા ઉપર આવી રીતે નિરૂપણ કરવાનું છે એ રીતે પાંચ અઠમાંશનું નિરૂપણ કરવાનું છે સાત અઠમાંશનું અને સાત અઠમાંશ સોરી માઇનસ સાત ચતુર્થાંશ અને સાત અઠમાંશ તમે અહીંયા જોશો તો એનો જવાબ મિત્રો અહીંયા તમને મળી જશે કેવી રીતે કરેલું છે જુઓ ત્રણ ચતુર્થાંશ તો ત્રણ ચતુર્થાંશનું નિરૂપણ અહીંયા કરેલું છે માઇનસ પાંચ અઠમાંશ તો અહીંયા નિરૂપણ એનું કરેલું છે માઇનસ સાત ચતુર્થાંશ તો અહીંયા મિત્રો એનું નિરૂપણ છે અને સાત અઠમાંશ તો મિત્રો સાત આઠમાંશનું નિરૂપણ અહીંયા કરેલું છે તો આવી રીતે તમારે નિરૂપણ પણ કરવાનું છે કેવી રીતે અહીંયા સમય સંખ્યા બનાવી છે એનું પણ ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો મિત્રો હવે જોઈશું પ્રશ્ન નો બ છે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે નીચે આપેલા પદાવલીઓની એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો અહીંયા તમને આપેલું છે એની અંદર જોઈએ તો મિત્રો અહીંયા જે છે એ બે પદો છે દ્વિપદી અહીંયા ત્રણ પદો છે ત્રિપદી અહીંયા મિત્રો બહુપદી છે ચાર પદો છે અને એક

બે સંબાજી ત્રિકોણની સંમતિ રેખા હોય મિત્રો અહીંયા ખાસ કરીને તમારે કોમેન્ટ બોક્સમાં સાચું છે ખોટું એનો જવાબ આપવાનો છે અંગ્રેજી મૂળાક્ષર એચને પરિભણીય સંમતિ બે હોય સંભાજી ત્રિકોણની સંમતિની રેખા ત્રણ હોય ત્રણેયનો મિત્રો જવાબ છે કોમેન્ટ બોક્સમાં તમે આપજો ખરું છે કે ખોટું હવે જોઈશું પ્રશ્ન ચાર એનો અ છે અહીંયા મિત્રો તમને આપેલું છે કે અહીં ત્રિકોણ એ બી સીમાં બીસી બરાબર બે સેમી એ બી બરાબર ચાર સેમી અને એસી બરાબર બે સેમી ત્રિકોણની પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે થાય તો અહીં તમને આપેલો છે દાખલો આ પદ્ધતિ મુજબ તમારે ગણવાનો છે એના પછી સાત એમ માઇનસ ચાર તો એનો પણ અહીંયા મિત્રો આપેલો છે દાખલો રીત મુજબ મિત્રો દાખલા ગણેલા છે ઓનલી ફોર તમારે રીત મુજબ દાખલા ધ્યાનપૂર્વક જોઈ લેવાના છે મિત્રો સમય ના બગડે એટલા માટે આપણે તમને થોડોક સ્કીપ કરીને જલ્દી પૂર્ણ કરીએ છીએ ખાસ કરીને આવી રીતે તમારે દાખલાઓ છે એ આવનાર છે અને આવી રીતે તમારે દાખલાઓ છે ગણવાના છે તો મોસ્ટ આઈએમપી દાખલાઓ મિત્રો તમને બતાવી દે છે કે એનું કારણ અહીંયા મિત્રો આપેલું છે એ તમારે જવાબ છે લખવાનો છે તૈયાર કરી લેવાનો છે બીજો પ્રશ્ન છે કે જેના ત્રણ ખૂણા સાઠ કરતા મોટા હોય તો તેવા ત્રિકોણ મળી શકે કે ના મળી શકે કેમ ના મળી શકે એનું પણ કારણ આપેલું છે એથી તમે જોઈ શકો છો એના પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો તમને સંખ્યા આપેલી છે બરાબર આ રકમ છે અને એનો દાખલો રીત મુજબ ગણેલો છે અહીંયા સંખ્યા છે એ રીત મુજબના દાખલાઓ ગણેલા છે ખાસ ધ્યાનપૂર્વક મિત્રો જોઈ લેવાનો છે એના પછી પરિમિતિ વધે પરંતુ ક્ષેત્રફળ ન વધે તેવા બે ઉદાહરણ આપવાના હોય તો અહીંયા તમને ઉદાહરણ એક આપેલું છે અને બીજું મિત્રો બીજું ઉદાહરણ આપેલું છે તો આ જે ઉદાહરણો છે ખાસ ધ્યાનપૂર્વક મિત્રો જોઈ લેજો અને તૈયારી કરી લેજો ત્રીજું છે એવી કાટકોણ ત્રિકોણ રચો કે જેના કર્ણની લંબાઈ છ સેમી અને એક બાજુની લંબાઈ ચાર સેમી હોય તો એનું મિત્રો તમે આકૃતિ સહિત વર્ણન કરેલું છે એના રચનાના મુદ્દા લખેલા છે તો આવી રીતે તમારે ખાસ તૈયારી કરી લેવાની છે તો મિત્રો આશા છે કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા